नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रोफेसर जिज्ञासा वाघेला आजना वीडियो लेक्चर में आप सबनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धंधाकीय पर्यावरण और आर्थिक नीतियों संदर्भ में यूनिट बे में राष्ट्रीय आवक मापवानी विविध पद्धतिओ विषे समझीशू। विद्यार्थी मित्रों, आपणे सौ जाणीए छीए कि वस्तुओं अने सेवाओनुं उत्पादन तथा वेचाण अने एनी साथे साथे आवकनुं सर्जन ए सतत चालती प्रवृत्तिओ छे। उत्पादन आवक आपे छे अने आवकथी वस्तुओं अने सेवाओनी मांग ऊभी थाय छे। मांगथी वस्तुओं अने सेवाओं माटेनुं खर्च जन्मे छे अने खर्च ए उत्पादन तरफ दोरी जाय छे। आ आवकनो चक्रीय प्रवाह छे। एमां त्रण तबक्का आवे छे, उत्पादन, वितरण अने खर्च। आ त्रण तबक्काथी राष्ट्रीय आवकने त्रण रीते मापी शकाय अथवा तो जोई शकाय। जेम कहीए कि वस्तुओं अने सेवाओनो प्रवाह, उत्पादन એટલે કે ઉત્પાદનનો પ્રવાહ એનો મિનિંગ, આવકનો પ્રવાહ અને ખર્ચનો પ્રવાહ, આ દરેક રીતે આવકને માપવા માટેની જુદી જુદી માહિતીઓનો જરૂર પડે છે અને જુદી જુદી પદ્ધતિની જરૂર પડે છે। તેથી રાષ્ટ્રીય આવકને માપવાની ત્રણ જુદી જુદી પદ્ધતિઓ છે, જેમાંથી આપણે પહેલી જોઈએ ઉત્પાદનની પદ્ધતિ। તો ઉત્પાદનની પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કે કાચી રાષ્ટ્રીય આવક અથવા તો કાચી राष्ट्रीय पैदाश। एटले विद्यार्थी मित्रों, एने अंग्रेजी में कहेवामां आवे छे ग्रॉस नेशनल प्रोडक्ट एटले के GNP। आ नाम थी तमे बधा परिचित हशो। तो आ GNP एटले के काची राष्ट्रीय पैदाश एटले राष्ट्रना नागरिकोए वर्ष दरमियान जे तैयार वस्तुओ अने सेवाओनुं उत्पादन कर्युं छे तेना बजार मूल्यनो सरवाळो छे। एटले के एक वर्ष दरमियान, जे ते वर्ष दरमियान अथवा तो आपणे कहीए तो देशना नागरिकोए રાષ્ટ્રના નાગરિકો એટલે કે નાગરિકત્વનું મહત્ત્વ છે, વર્ષ દરમિયાન જે તૈયાર વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું છે તેના બજાર મૂલ્યનો સરવાળો એટલે કાચી રાષ્ટ્રીય પેદાશ। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યામાંથી કેટલીક સૂચિતાર્થો નીકળે છે, કેટલીક બાબતો જે અગત્યની છે। પહેલું છે કે નાણાકીય માપ, તો કે કાચી રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકનું નાણાકીય માપ છે, કારણ કે રાષ્ટ્રીય પેદાશમાં દૂધ, માખણ, શાકભાજી, કાપડ, સ્કૂટર, શિક્ષક કે ડૉક્ટર જેવી વગેરે સેવાઓ અથવા તો વિવિધ પ્રકારની ચીજો સમાયેલી છે અને આ ચીજોના માપદંડ પણ અલગ અલગ હોય છે, દાખલા તરીકે લીટર, મીટર, ટન વગેરે। તેથી તેમનો સરવાળો કરવા માટે એક સર્વસામાન્ય માપદંડનો એટલે કે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે। દરેક વસ્તુને કે સેવાને ઉત્પાદ અથવા તો જે તે વસ્તુઓનું ઉત્પાદન થયું છે કે સેવાનું ઉત્પાદન થયું છે તેની એકમ દીઠ બજાર કિંમતથી એને ગુણવામાં આવે છે અને પછી બધી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે, જેને આપણે અહીંયા કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ। બીજું છે વર્ષ પૂરતી માહિતી। કોઈ એક વર્ષની કાચી રાષ્ટ્રીય પેદાશ માત્ર તે જ વર્ષમાં ઉત્પન્ન થયેલ અથવા તો ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે। દાખલા તરીકે ગઈ વર્ષમાં ઉત્પાદિત તૈયાર વસ્તુઓ કોઈ થઈ હોય તો એનું રિપીટેશન આ વર્ષની ગણતરીમાં કરવામાં આવતું નથી। ફોર એક્ઝામ્પલ, આ વર્ષ ચાલે છે 2020, તો 2019ની અંદર કોઈ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોય તો એ વખતે એ મકાનની રાષ્ટ્રીય આવકની અંદર મૂલ્ય ઉમેરાઈ ગયું હશે, તો આ વર્ષે એ મકાનને ફરીથી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉમેરવામાં આવશે નહીં જો એનું ફરીથી વેચાણ થશે તો। એટલે કે જે તે વર્ષે એ મકાનનો સમાવેશ એકવાર થઈ ગયો છે એટલે ફરીથી એનો જે કહેવાય કે ઉલ્લેખ થશે નહીં, કારણ કે અહીંયા જ્યારે એ મકાન વેચાય છે ત્યારે જૂના મકાનની માલિકી જ બદલાય છે, મકાન તો એનું એ જ રહે છે, એક માલિકના બદલે બીજો માલિકની જોડે એનું હસ્તાંતરણ થાય છે। અન્ય છે માત્ર તૈયાર વસ્તુઓ અને સેવાઓ, તો કે કાચી રાષ્ટ્રીય પેદાશમાં તૈયાર વસ્તુઓ અને સેવાઓને જ ધ્યાનમાં લેવામાં આવે છે, અર્ધ તૈયાર કે કાચો માલ નહીં। અહીંયા તૈયાર વસ્તુઓ એટલે ગ્રાહકો કે ઉપભોક્તાઓ દ્વારા ખરીદવામાં આવતી વસ્તુઓ અને સેવાઓ, એટલે કે પુનઃવેચાણ માટે અહીંયા જે કહેવાય કે અર્ધ તૈયાર વસ્તુઓની વાત કરીએ તો પુનઃવેચાણ માટે કે કોઈ વસ્તુના ઉત્પાદન માટે ખરીદવામાં આવતી વસ્તુઓ એટલે અર્ધ તૈયાર માલ। અહીંયા જે કહેવાય કે ધારો કે ઘઉં અને લોટ લઈએ તો અહીંયા ઘઉં અને લોટ એ બંને અર્ધ તૈયાર વસ્તુઓ છે કે કાચો માલ કહેવાય, જ્યારે બિસ્કિટ અને બ્રેડ એ તૈયાર વસ્તુઓ કહેવાશે। માટે અહીંયા તૈયાર વસ્તુઓના મૂલ્યમાં અર્ધ તૈયાર વસ્તુઓનું મૂલ્ય ઉમેરાયેલું જ હોય છે, આ કારણથી અર્ધ તૈયાર કે કાચા માલને બાકાત રાખવામાં આવે છે।
અને છે માત્ર નાગરિકોએ કરેલું ઉત્પાદન. કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરી વખતે આપણે દેશના નાગરિકો દ્વારા ઉત્પાદિત તૈયાર વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે પરદેશમાં જઈને ભારતના નાગરિકોએ ઉત્પાદન કર્યું હોય તો એને આપણે અહીંયા રાષ્ટ્રીય પેદાશમાં ગણતરીમાં લઈશું. પરંતુ ભારતની અંદર કોઈ પરદેશી વ્યક્તિઓએ, વિદેશી વ્યક્તિઓએ ઉત્પાદન કર્યું હોય તો એને અહીંયા આપણે ગણતરીમાં લેતા નથી. અને છે ઘસારા ખર્ચની ઉપેક્ષા. તો અહીંયા રાષ્ટ્રીય પેદાશની કાચી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે રાષ્ટ્રીય પેદાશના સર્જનની પ્રક્રિયા દરમિયાન યંત્ર સામગ્રીને, સ્થિર સાધનોનો ઘસારાને લીધે, એટલે કહેવાય કે જે તે સાધન વસ્તુઓને સેવાના ઉત્પાદનમાં વપરાય છે ત્યારે એને ઘસારો લાગુ પડે છે. તો આ સ્થિર સાધનોના ઘસારાને લીધે તેમના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે અને તેની નોંધ લેવામાં આવી નથી. એના કારણે અહીંયા એને કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે કહેવાય કે કાચી રાષ્ટ્રીય પેદાશને જે કહેવાય કે ગણતરી કરતી વખતે ત્રણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પહેલું તો કે વસ્તુઓની પસંદગીનો પ્રશ્ન ઉપલબ્ધ થાય છે. તો કે કેવો? તો કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ અને સેવાઓનો કાચી રાષ્ટ્રીય પેદાશમાં સમાવેશ કરવામાં આવતો નથી. ધારો કે ગૃહિણીઓનું ઘરકામ અગત્યની સેવા છે. આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં જો આપણે કામવાળી કે નોકર બંધાવ્યો હોય તો એને આપણે પગાર આપવો પડે છે. પણ આપણા ઘરમાં જ ગૃહિણી કે ઘરની લેડીઝ કે કોઈ કામ કરતું હોય તો એનો પગાર એમાં ગણવામાં આવતો નથી. સેમ એ જ રીતે જે કહેવાય કે સ્વવપરાશ માટે ઉત્પાદન કરવામાં આવેલું અનાજ કે શાકભાજી એ પણ એ પ્રકારની જ વસ્તુ છે. તો તમને ખ્યાલ હોય તો અહીંયા જે કહેવાય કે ગૃહિણીઓના ઘરકામનું બજાર મૂલ્ય ઉપલબ્ધ નથી અને એના જ કારણે તમને ખ્યાલ હોય તો અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ઘર વપરાશ માટે પેદા કરવામાં આવતા અનાજ, શાકભાજી, ફળોની કાચી રાષ્ટ્રીય પેદાશમાં ગણતરી કરવામાં આવતી નથી. જો કે ભારતમાં આ ગૃહિણીઓના ખર્ચની, આ શાકભાજીઓના ખર્ચની અહીંયા ગણતરી કરવામાં આવે છે. અને છે સામ્યવાદી દેશોમાં કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીમાં માત્ર ભૌતિક વસ્તુઓની જ ગણતરીને નોંધમાં લેવામાં આવે છે. એટલે કે ત્યાં સેવાઓની નોંધ કરવામાં આવતી નથી. ને આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે પ્રવર્તમાન ટાઈમમાં સૌથી મહત્ત્વનો ફાળો સેવા ક્ષેત્ર આપે છે. અને પ્રશ્ન ઉપલબ્ધ થાય છે મૂલ્ય આરોપવાનો પ્રશ્ન. મૂલ્ય આરોપવાનો એટલે તમને ખ્યાલ હોય તો સરકાર દ્વારા કેટલીક એવી સુવિધાઓ, એવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે સંરક્ષણ અને આંતરિક શાંતિ જેવી સામૂહિક સેવાઓ કે જેની બજાર કિંમતો ઉપલબ્ધ હોતી નથી. આથી તેમના ઉત્પાદનનું બજાર મૂલ્ય પ્રાપ્ત જ નથી થતું. છતાં કાચી રાષ્ટ્રીય પેદાશમાં એનો ઉમેરો કરવામાં આવે છે. આ સેવાઓ પૂરી પાડવા માટે સરકારને વર્ષ દરમિયાન જે ખર્ચ થાય છે તેને આ સેવાઓના બજાર મૂલ્ય તરીકે સ્વીકારીને એને કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીમાં લેવામાં આવે છે. તમને ખ્યાલ હોય ને તો એવી જ રીતે પોતાની માલિકીના મકાનમાં રહેતા લોકો મકાન ભાડું નથી આપતા, છતાં વર્ષ દરમિયાન તેઓ મકાનની જે સેવાનો ઉપયોગ કરે છે ને તેનું નાણાકીય મૂલ્ય કાચી રાષ્ટ્રીય પેદાશમાં ઉમેરવામાં જ આવે છે. તમને ખ્યાલ છે એ કેવી રીતે? તો કે આ નાણાકીય મૂલ્ય એમની આસપાસના વિસ્તારમાં એમના જેવા જ મકાનોમાં રહેતા ભાડુઆતો વર્ષ દરમિયાન જે ભાડું આપે છે એ જ એનું માનું લે જે કહેવાય કે મૂલ્ય માની લેવામાં આવે છે અને તેને આરોપિત મૂલ્ય તરીકે ત્યાં ગણવામાં આવે છે. અને છે બેવડી ગણતરી ટાળવાનો પ્રશ્ન. તમને ખ્યાલ હોય તો બેવડી ગણતરી એટલે રાષ્ટ્રીય આવકની માપણી કરતી વખતે કોઈ એક જ વસ્તુનું મૂલ્ય બે વાર ગણવું, તે બેવડી ગણતરી કહેવાય. જો કોઈ વસ્તુનું મૂલ્ય એકથી વધુ વખતે, બે કે તેથી વધુ વાર ગણવામાં આવે તો કાચી રાષ્ટ્રીય પેદાશનું અતિમૂલ્યાંકન થઈ જાય છે. માટે આવી બેવડી ગણતરીની ભૂલથી બચવું જરૂરી છે. માટે બે પદ્ધતિ એની માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક છે અંતિમ કે તૈયાર વસ્તુઓને ધ્યાનમાં લેવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં કાચો માલ કે અર્ધ તૈયાર માલને ગણતરીમાં લેવામાં આવતી નથી. માત્ર તૈયાર વસ્તુઓનું જ મૂલ્ય ગણવામાં આવે છે. જેમ કે હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું કે બ્રેડનું મૂલ્ય ગણવામાં આવે છે પણ એમાં સમાયેલા લોટનું મૂલ્ય ગણવામાં આવતું નથી. અન્ય છે મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ. મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ એટલે આ પદ્ધતિમાં ઉત્પાદનના પ્રત્યેક તબક્કામાં મૂલ્યનું જે સર્જન થાય છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત બિયારણ, ખાતર, પાણી, જંતુનાશક દવાઓ, જમીન, યંત્રો વગેરે પાછળ
धारो कि 50,000 रुपयानु खर्च करीने वर्ष दरमियान 70,000 मूल्यना घऊनु उत्पादन करे छे, तो अहीं 70,000 माइनस 50,000 एटले कि 20,000 जेटला ज मूल्यनु सर्जन थयुं एम कहेवाशे। अने मात्र 20,000 जेटलुं ज मूल्य काची राष्ट्रीय पैदाशमां उमेराशे। विद्यार्थी मित्रों, आ उत्पादन पद्धति जे छे एक बहु ज अगत्यनी छे, तमने ख्याल होय तो एनु पाछळनुं कारण शुं, तो के उत्पादन पद्धतिमां अर्थतंत्रमां थती आर्थिक प्रवृत्तिओने विभिन्न क्षेत्रोमां वहेंची नाखवामां आवे छे। केवा? तो के खेती क्षेत्र, औद्योगिक क्षेत्र अने सेवा क्षेत्र। कोई एक वर्ष दरमियान दरेक क्षेत्र में थयेला कुल उत्पादनना मूल्यनी माहिती मेळवा माटे अने एनो सरवाळो करीने काची राष्ट्रीय पैदाश गणवामां आवे छे। आम आ पद्धति में आपने राष्ट्रीय आवकना जे मेन मूल स्थानों छे ए तरफ आपने आपणे जईए छे अने एना सोर्सिस आपने अवेलेबल थई जाय छे। आ पद्धतिनी तमने ख्याल होय तो एक खासियत छे એ છે કે આપણને રાષ્ટ્રીય ઉત્પાદનના સર્જનમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો ફાળો કેટલો છે, સાપેક્ષ ફાળો, સાથે સાથે અર્થતંત્રમાં કયું ઉત્પાદન ક્ષેત્ર કેટલું મહત્ત્વનું છે અને એના સ્થાનમાં કેવો ફેરફાર થયો છે એ દરેકની માહિતી આપણને એમાંથી મળી રહે છે। માટે ઉત્પાદન પદ્ધતિ અહીંયા બહુ જ જે કહેવાય કે મહત્ત્વ ધરાવે છે। હવે જોઈએ આપણે રાષ્ટ્રીય આવક માપવાની બીજી પદ્ધતિ, આવક પદ્ધતિ। અહીંયા એ પહેલાં હું તમને કહી દઉં કે જ્યારે આપણે કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારાને બાદ કરીએ તો આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળી રહે છે। હવે આપણે વાત કરીએ જે કહેવાય કે આવક પદ્ધતિની, તો અહીંયા આવક પદ્ધતિ એટલે જે કહેવાય કે આવક પદ્ધતિના સંદર્ભમાં વર્ષ દરમિયાન દેશમાં વસ્તુઓનું અને સેવાઓનું ઉત્પાદન કરીને લોકો જે કહેવાય કે સાધન માલિકો તરીકે ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં જે આવકો મેળવે છે તેના સરવાળાને કાચી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। ફરીથી અહીંયા ધ્યાનથી જુઓ, આવક પદ્ધતિ મુજબ અહીંયા વર્ષ દરમિયાન દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીને લોકો સાધન માલિકો તરીકે ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં જે આવકો મેળવે છે તેના સરવાળાને કાચી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। એનો મતલબ કે અહીંયા ઉત્પાદનના સાધનો પોતે જે ઉત્પાદન કાર્યમાં જોડાય છે અને એના બદલામાં એને વળતર તરીકે જે મળે છે એને અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ગણતરીમાં લેવામાં આવે છે। અહીંયા બીજી વસ્તુ એ છે કે આ જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક બાબતોની ધ્યાન રાખવું પડે છે। તો કે કેવી? તો ધારો કે કોઈ વ્યક્તિ બક્ષીસ કે ભેટના સ્વરૂપમાં જે આવક મેળવે છે તો તેનો કાચી રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી। તો કે કેમ? કારણ કે આ બક્ષીસ અને ભેટ એને જે મેળવી એની સામે એને કોઈ ઉત્પાદન કર્યું હતું નથી, માટે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી। સેમ એવી જ રીતે ચોરી અને લૂંટફાટ, ડકેતી દ્વારા જે વ્યક્તિઓ આવક સર્જન કરે છે, તેમજ સરકાર તરફથી લોકોને જે બેકારી ભથ્થું, વૃદ્ધાવસ્થામાં સહાય જે મળે છે નાણાકીય મદદ, એની પણ અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમાવેશ થતો નથી, કારણ કે એ સામે એનું કોઈ ઉત્પાદન પણ થયું હતું નથી, માટે એની ગણતરી કરવામાં આવતી નથી, ફક્ત આવક જ મેળવી છે માટે। બીજો અગત્યનું જે કહેવાય કે સૂચિતાર્થ એ છે કે આવકની પદ્ધતિમાં આપણને જે સાધનોની મળતી આવકો છે એને જ ધ્યાનમાં લઈએ છીએ, માટે આ જે કાચી રાષ્ટ્રીય પેદાશ છે એ સાધન ખર્ચે રાષ્ટ્રીય પેદાશ છે, જે બજાર કિંમતે રાષ્ટ્રીય પેદાશથી અલગ હોય છે। બજાર કિંમતે એટલે આપણે જે ઉત્પાદન પદ્ધતિ દ્વારા જે કાચી રાષ્ટ્રીય પેદાશ ગણી અથવા તો મેળવી એ, અને અહીંયા જે આવક પદ્ધતિ છે એ સાધન ખર્ચે કાચી રાષ્ટ્રીય પેદાશ દર્શાવે છે। આનું કારણ સમજવા જેવું છે કે કેવી રીતે બંને અલગ છે એકબીજાથી। તો ધારો કે એક મીટર કાપડનું ઉત્પાદન ખર્ચ 50 રૂપિયા છે, એના પર સરકારે 5 રૂપિયા જેટલી આપકારી જકાત નાખી, એનો મિનિંગ કે બજારમાં કાપડની કિંમત કેટલી થશે કે 50 + 5 એટલે કે 55 રૂપિયા હશે, એટલે બજાર કિંમત 55 રૂપિયા થઈ એટલે રાષ્ટ્રીય પેદાશમાં ઉમેરો 55 રૂપિયાનો થશે, આ બજાર કિંમતે એની ગણતરી થઈ। પણ જ્યારે સાધન ખર્ચે આપણે ગણતરી કરીએ તો એ 50 રૂપિયા જ ઉમેરાશે, કારણ કે અહીંયા ઉત્પાદનના સાધનોને તો
₹50 જ મળશે, બાકીના ₹5 જે છે એ તો સરકારને એના વેરાના રૂપમાં મળવાના છે. માટે સાધન ખર્ચે રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે બજાર કિંમતે ગણવામાં આવેલી રાષ્ટ્રીય પેદાશમાંથી વસ્તુવેરા બાદ કરવામાં આવે છે, અને એનાથી વિરુદ્ધમાં જે કહેવાય કે સરકાર તરફથી જે સબસિડી મળતી હોય ત્યારે એને એમાં જે કહેવાય કે બાદ કરવામાં આવે છે અને ઉમેરવામાં આવે છે. એટલે કારણ શું? તો કે ઉત્પાદકોને સરકાર તરફથી જે સબસિડી મળતી હોય ત્યારે વસ્તુઓ અને સેવાઓની બજાર કિંમત સાધન ખર્ચથી ઓછી હોય છે. ફરીથી હું તમને એના માટે એક સૂત્રના રૂપમાં કહી દઉં કે બજાર ભાવે રાષ્ટ્રીય પેદાશ એટલે સાધન ખર્ચે જે રાષ્ટ્રીય પેદાશ છે એમાં વસ્તુવેરા ઉમેરવાના અને એમાંથી સબસિડી બાદ કરવાની. એનાથી વિરુદ્ધમાં જોઈએ, જો આપણે સાધન ખર્ચે રાષ્ટ્રીય પેદાશ મેળવવી હોય તો બજાર ભાવે જે રાષ્ટ્રીય પેદાશ છે એમાંથી વસ્તુવેરા બાદ કરવા અને એમાં સબસિડી ઉમેરવી. હવે આપણે જોઈએ કાચી રાષ્ટ્રીય આવકના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે ભાડાની આવક. લોકોને જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે ઉપરાંત ઘણીવાર તમને ખ્યાલ હોય તો કોઈ રાઇટર હોય અને પુસ્તક લખી હોય તો એ પુસ્તકના કોપીરાઇટ્સ પર એને પેટન્ટના અધિકાર તરીકે આવકના રૂપમાં મળે છે અને એને ગણવામાં પણ આવે છે આવક તરીકે. સાથે સાથે જેઓ પોતાની મકાનની માલિકીના મકાનમાં રહે છે તેમણે પણ ભાડાની આવક મળે છે એમ માનીને અહીંયા આરોપિત ભાડું ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું છે વ્યાજની આવક. તો તમને ખ્યાલ હોય તો લોકો પોતે શરાબ તરીકે પોતાની આવક જે છે કે પોતાની પાસે રહેલું નાણું છે એ વ્યાજે ફેરવતા હોય છે. તો આવી રીતે જ્યારે એ નાણું વ્યાજે ફેરવતા હોય તો લોકોને આ વ્યાજની આવક જે મળતી હોય એની અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નોંધ લેવામાં આવે છે. પણ સરકાર તરફથી જો કોઈને વ્યાજ મળતું હોય તો એને બાકાત રાખવામાં આવે છે. કારણ તો કે કારણ એ જ કે સરકાર કરવેરા દ્વારા એક બાજુથી નાણું મેળવે છે અને બીજી તરફ એ જ નાણું વ્યાજ ચૂકવવા માટે ઉપયોગમાં લે છે. એટલે કે અહીંયા આવકની ફક્ત માત્ર ફેરબદલી જ થાય છે. અન્ય છે વેતનની આવક. તો અહીંયા શ્રમિકોને જે પગાર અને વેતન મળે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે અહીંયા શ્રમિકોનું વેતન અને પગાર સિવાય તમને ખ્યાલ હોય તો કેટલાક લોકો ઓવરટાઈમ પણ કરતા હોય છે, દાડિયા મજૂરી કરતા હોય, તો એ બધી આવક અહીંયા ગણાશે. અન્ય છે નફાની આવક. નફાની આવક એટલે લોકોને નફો તથા ડિવિડન્ડ મળે છે તે આવકો ઉપરાંત કંપનીઓનો જે અનામત નફો છે અને નફા ઉપર ચૂકવાતા વેરાનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આવક પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય ત્યારે કેટલીક ઝીણવટથી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે અને એ ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો આપણને સચોટ અને સાચી રાષ્ટ્રીય આવક મળી રહે છે. તો એ કે કહ્યું, તો એ પહેલું છે કે બધી જ બદલા ચૂકવણીઓ. બદલા ચૂકવણીઓ એટલે કેવી? તો કે ધારો કે ભેટ સોગાદો, દાન, પેન્શન, બેકારી ભથ્થા વગેરેને અહીંયા બાકાત રાખવા જોઈએ. કારણ તો કે આ આવકોની સામે કોઈ જ ઉત્પાદન થયું નથી. સાથે સાથે જુગાર, ચોરી, ડકેતી, લૂંટ વગેરે દ્વારા મેળવવામાં આવતી આવકને પણ બાકાત રાખવી જોઈએ. કારણ કે સેમ એના જેમ જ કે એની સામે કોઈ ઉત્પાદન થયું નથી. બીજું, જેમ ઉત્પાદન કર્યા વિના કેટલીક વ્યક્તિઓને આવક મળે છે તેમ કેટલીક વ્યક્તિઓ એવી પણ છે જે ઉત્પાદન કરે છે પણ એમને આવક મળતી નથી. તો કે કેવું? તો કે ગૃહિણીઓને ઘરકામના બદલામાં કોઈ વળતર મળતું નથી. તો આ પ્રકારની સેવાને પણ અહીંયા ગણતરીમાં લેવામાં આવતી નથી. અને છે નાણાકીય સોદા અને જૂની મિલકતોના વેચાણને પણ અહીંયા બાકાત રાખવા જોઈએ. તો કે કેમ? તો કે આ પ્રવૃત્તિઓના પરિણામે પણ ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી. ધારો કે શેરના ભાવો વધતા મૂડી લાભ થાય અને શેરના ભાવો ઘટતા મૂડી ગેરલાભ સહન કરવો પડે છે. તો આ બાબતોને અહીંયા બાકાત રાખવી જોઈએ. સેમ એ જ રીતે જૂના મકાનના વેચાણ દ્વારા જે આવક મેળવવામાં આવે છે તેને પણ અહીંયા બાકાત રાખવામાં આવે છે. અને જે સરકારને જે સીધા વેરા, તો કે કયા? તો કે આવકવેરો, સંપત્તિવેરો વગેરેના સ્વરૂપમાં જે રકમ મળે છે, જે આવક મળે છે તે અહીંયા બાકાત રાખવી જોઈએ. તો કે કેમ? તે તો બદલા કમાણી છે, એ લોકો પાસેથી એ લે છે અને એના સંદર્ભમાં એ એમની પાછળ જ ખર્ચ કરશે, માટે એને અહીંયા બાકાત રાખવી જોઈએ. કારણ કે એની સામે સરકારે કોઈ ઉત્પાદન નથી કર્યું અને એના સામે એને આવક મેળવી છે.
અને જે એવી જ રીતે સરકાર ઉત્પાદકો અને ઉપભોક્તાઓને જે સબસિડીઝ આપે છે તેને પણ અહીંયા બાકાત રાખવામાં આવે છે. સામે જ રીતે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય છે, શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ મળતી હોય છે તો એમને પણ અહીંયા બાકાત રાખવામાં આવે છે. આ આવકને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લઈશું નહીં. સામે જ રીતે આવક પદ્ધતિમાં પણ નિકાસોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે અને આયાતોનું મૂલ્ય બાદ કરવામાં આવે છે, એટલે કે ચોખ્ખી નિકાસ કમાણી જે છે એ ગણતરીમાં લેવામાં આવે છે. સાથે સાથે કંપનીના વણવેચાયેલા નફા, સરકારની માલિકીની મિલકતોની આવક તેમજ જાહેર સાહસોના નફા એમાં ઉમેરવામાં આવે છે. કારણ કે આ બધી આવકો ઉત્પાદનના પરિણામે જ અસ્તિત્વમાં આવતી આવકો છે. તો ટૂંકમાં આપણે જે કહેવું હોય તો એમ કહેવાય કે શોર્ટમાં પગાર, વેતન, પૂરક આવકો, જેમ મેં હમણાં કહ્યું એમ ઓવરટાઈમ અને દાડિયા મજૂરી કરતા હોય, સ્વરોજગારી દ્વારા આવક મેળવતા હોય, ડૉક્ટર, વકીલ, શિક્ષકો, એ બધા ડિવિડન્ડ, વણવેચાયેલો નફો, વ્યાજની આવક, જાહેર સાહસોના નફા, આ બધાની આવકને આપણે ગણતરીમાં લઈશું. બીજું એક કે જો અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે જો આપણે આવી સાવચેતી જે મેં હાલ કહ્યું એમ બધી તમે બાબતોને ધ્યાનમાં રાખીને એને એમાંથી બાકાત રાખોને જે ઉમેરવાનું કહ્યું એ ઉમેરો તો ઉત્પાદન પદ્ધતિથી અને આવક પદ્ધતિથી બંનેથી એક સરખું પરિણામ મળે છે, એક સરખી જ આપણને રાષ્ટ્રીય આવક મળી રહે છે. એ કારણ તો કે કયું તો કે વ્યક્તિ કે સંસ્થા ઉત્પાદન કરીને જ આવક મેળવે છે અને આવક હંમેશા ઉત્પાદનના મૂલ્ય બરાબર જ હોય છે. કારણ તો કે દરેક સાધનને એની ઉત્પાદકતા જેટલું વળતર મળે છે માટે. બીજું એક કે આ જે આવક પદ્ધતિ દ્વારા આપણે કાચી રાષ્ટ્રીય પેદાશ ગણી એમાંથી જ્યારે આપણે ઘસારો બાદ કરીએ છીએ ત્યારે આપણને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળી રહે છે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવક માપવાની ત્રીજી પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. તો ખર્ચની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ પર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેના સરવાળાને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં માત્ર તૈયાર વસ્તુઓ અને સેવાઓ પરના જ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. કાચો માલ, અર્ધ તૈયાર માલના ખર્ચને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી, જે આપણે અગાઉ સમજ્યા એ પ્રમાણે. અહીંયા જે કહેવાય કે કુલ નાણાકીય ખર્ચના ચાર ઘટકો છે. કયા? તો પહેલું છે વપરાશનું ખર્ચ. વપરાશનું ખર્ચ એટલે કે ધારો કે સ્કૂટર, મોટરકાર, ટીવી જેવી વપરાશી વસ્તુઓ, અનાજ, ફળો જેવી નાશવંત વપરાશી વસ્તુઓ, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, બેન્કિંગ જેવી સેવાઓ પર વ્યક્તિઓ અને કુટુંબોનો જે ખર્ચ થાય છે એ બધાનો સમાવેશ અહીંયા વપરાશી ખર્ચમાં કરવામાં આવે છે. પરંતુ જો નવા મકાનની ખરીદી કરી હશે તો એ ખર્ચ અહીંયા વપરાશી ખર્ચ નહીં પણ મૂડીરોકાણ ખર્ચ ગણાશે. બીજું છે મૂડીરોકાણનું ખર્ચ. તો આ મૂડીરોકાણનું ખર્ચ એટલે તો કે એમાં ખાનગી પેઢીઓ દ્વારા પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાના મકાન પર થયેલા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન કાચા માલ અને તૈયાર માલના સ્ટોકમાં થયેલો વધારો પણ અહીંયા મૂડીરોકાણનો ખર્ચ ગણાશે. ત્રીજું છે સરકારનું ખર્ચ. તો અહીંયા સરકારનું ખર્ચ એટલે તો કે સરકાર કઈ? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જે વપરાશી વસ્તુઓ, મૂડી સાધનો અને સેવાઓ પર જે ખર્ચ કરવામાં આવે છે એ બધાનો અહીંયા સમાવેશ થશે. પરંતુ સરકારના જે અમુક ખર્ચ છે એને બાકાત રાખીશું, જેમ મેં હમણાં કહ્યું હતું એમ બેકારી ભથ્થું, વૃદ્ધોને સહાય, કારણ કે આ પ્રકારના ખર્ચના બદલામાં સરકારને કોઈ વસ્તુ કે સેવા પ્રાપ્ત થતી નથી. ચોથું છે ચોખ્ખી નિકાસો. તો કે આયાતો એ શું છે? તો કે દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓ પરનું ખર્ચ છે, જ્યારે નિકાસો એ વિદેશની જે કહેવાય કે આપણી વિદેશી નાગરિકોનું આંતરિક વસ્તુઓ અને સેવા ઉપરનું ખર્ચ છે. તો આ પદ્ધતિમાં પણ વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓની જે કુલ નિકાસોમાંથી કુલ આયાતી ખર્ચ બાદ કરવામાં આવે છે અને જે માત્ર ચોખ્ખી નિકાસ કમાણી અહીંયા એડ કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કેવું હોય તો ખર્ચ પદ્ધતિ મુજબ કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ ખર્ચ વત્તા સરકારી ખર્ચ એટલે કે જાહેર ખર્ચ વત્તા ચોખ્ખી નિકાસો. હવે આપણે આ ઘટકોની સમજૂતી મેળવીએ ચારે. તો પહેલું જે કહેવાય કે એ બાબત આપણે ક્લિયર હોવી જોઈએ કે ખર્ચની પદ્ધતિમાં ઉત્પાદિત વસ્તુઓ સેવાઓ કઈ દિશાઓમાં જાય છે,
કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ થયો છે તે દર્શાવવામાં આવે છે. અને તમને ખ્યાલ હોય ને તો એમાં સૌથી જો મોટું ઘટક હોય તો એ છે વપરાશી ખર્ચ. વપરાશી ખર્ચ એ ખાનગી વપરાશી ખર્ચ છે. તમને ખ્યાલ હોય તો ભારતમાં એનું પ્રમાણ કુલ આવકના લગભગ 75% છે. મતલબ કે 25% આવકની બચત કરવામાં આવે છે. 75% ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ પાછળ પોતાની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે વપરાય છે અને 25% વસ્તુઓ અને સેવાઓના મૂડીસર્જન માટે ફાજલ પાડવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આપણી બીજી જરૂરિયાતો સારી રીતે સંતોષી શકાય. મૂડીરોકાણની વાત કરીએ તો મૂડીરોકાણ એટલે ખાનગી મૂડીરોકાણ. આમ ખાનગી મૂડીરોકાણ પણ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં મૂડીરોકાણનું વિશિષ્ટ પ્રકારનું એક ખર્ચ છે. તમને ખ્યાલ હોય તો જૂના શેર્સ, જૂના મકાનની ખરીદીને વ્યક્તિઓ મૂડીરોકાણ કહે છે, પણ એ હકીકતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની દ્રષ્ટિએ મૂડીરોકાણ નથી. મૂડીરોકાણ ખર્ચ એટલે યંત્ર સામગ્રી, કારખાના, જમીન, રહેઠાણના મકાનો, બંદરો, રસ્તા, પુલો, નવી સંપત્તિનું જે સર્જન થાય છે એ જ. સાથે સાથે તમને ખ્યાલ હોય તો એક બીજો ક્લિયર કરી દો કન્સેપ્ટ, કે જો કોઈ નવી કંપની શેરની ખરીદીનો, ધારો કે કોઈ નવા શેર બહાર પાડ્યા હોય અને એ લોકો ખરીદે તો એનો અહીંયા સમાવેશ થશે, કારણ કે ફર્સ્ટ વખત જ વેચાણ પામી રહ્યા છે. પણ જો બીજી વખત એ શેર વેચાશે તો એને અહીંયા ગણતરીમાં લેવામાં આવશે નહીં. અન્ય છે મૂડીરોકાણ, બે પ્રકારનું હોય છે. તો કે કયું? એક તો કાચું મૂડીરોકાણ અને બીજું છે ચોખ્ખું મૂડીરોકાણ. તમને ખ્યાલ હોય તો દર વર્ષે આપણે જે ઉપલબ્ધ મૂડી સાધનો છે એનો જ્યારે વસ્તુને સેવાઓના ઉત્પાદન પર ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં ત્રણ કારણોસર એના મૂલ્યમાં ઘટાડો થાય છે. એક છે ઉત્પાદન પ્રક્રિયામાં સતત એના ઉપયોગથી એને ઘસારો લાગુ પડે છે. બીજું છે નવા વધુ કાર્યક્ષમ અને પદ્ધતિઓ નવી નવી જે શોધાય છે એના પરિણામે આપણે શું કરીએ છીએ કે હકીકતમાં ચાલુ યંત્રો હોય, વપરાશમાં હોય તો પણ આપણે નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ વાપરતા એને નીકાળી દઈએ છીએ. ત્રીજું તો કે કોઈ કુદરતી આપત્તિ આવી ગઈ, આગ, તુફાન કે પછી અકસ્માત સર્જાયો એના કારણે. તો આ ત્રણ કારણોસર જે કહેવાય કે અહીંયા ઘસારો લાગુ પડે છે મૂડી સાધનોના મૂલ્યમાં. એટલે અહીંયા આપણે શું કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થતા આ નવા મૂડી સાધનોને આપણે બે દિશાઓ વચ્ચે વહેંચાઈ જાય છે. તો કે કયા? તો કે કેટલોક ભાગ ઘસાઈ ગયેલા કે કાળગ્રસ્ત બનેલા, જેમ મેં હમણાં કહ્યું કે કંઈક અકસ્માત થયો કે પછી નવી ટેકનોલોજી આવી તો એના સ્થાને જે નવા સાધનો મૂકવામાં આવે છે એ, જેને આપણે રિપ્લેસમેન્ટ કહીશું. અને બીજો રાષ્ટ્રના જે કહેવાય કે એના સંદર્ભમાં બાકીનો જે ભાગ છે એ રાષ્ટ્રના મૂડી સાધનોના કુલ જથ્થામાં ઉમેરાઈ જશે. અહીંયા જે કહેવાય કે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી ઘસારો બાદ કરીએ છીએ ત્યારે આપણને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે છે અને જે રાષ્ટ્રની સંપત્તિમાં થયેલો ચોખ્ખો વધારો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, વપરાશી ખર્ચની સરખામણીમાં મૂડીરોકાણ ખર્ચ સૌથી વધુ અસ્થિર હોય છે. રાષ્ટ્રીય આવકના તમામ જેટલા ઘટકો આ ચારે ચાર કયા ને, એમાં સૌથી વધુ જે ચંચળ ઘટક છે તો કે મૂડીરોકાણ ઘટક છે. કારણ તો કે એમાં અચાનક ક્યારેક ઉછાળો આવી જાય છે તો ક્યારેક એમાં મંદી ઓટ આવી જાય છે. અને મૂડીરોકાણ ખર્ચની આ અસ્થિરતાને લીધે જ મૂડીવાદી અર્થતંત્રમાં ઉત્પાદન, આવક અને રોજગારીની સપાટી અસ્થિર હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો સરકારના મોટાભાગનું ખર્ચ બદલા કમાણી સ્વરૂપનું છે. અને એના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે ખર્ચની પદ્ધતિમાં જે એકમો છે એને ત્રણ વિભાગમાં વહેંચીએ છીએ, ઉપભોક્તાઓ, પેઢીઓ અને સરકાર. એમાં તમને ખ્યાલ હોય તો જે ઉપભોક્તા એટલે ગ્રાહકો પોતાને મળતી બધી જ આવકનું વપરાશ કરતા નથી, તેઓ એમાંથી બચત કરે છે. જેઓ પેઢીઓને જે મૂડીરોકાણ કરે છે તે બરાબર હંમેશા હોતું નથી, એટલે કે બચત બરાબર મૂડીરોકાણ હોતું નથી. જ્યારે મૂડીરોકાણ બચતથી વધુ હોય ત્યારે અર્થતંત્રમાં તેજી આવે છે, મૂડીરોકાણ બચતથી ઓછું હોય ત્યારે મંદી આવે છે. અને આ તેજી મંદીની જે ઘટમાળ છે એ ખાળવાની જવાબદારી સરકારની છે. આવા સમયે સરકારની ચોખ્ખી કર ઉપજ છે અને તેની વસ્તુઓ અને સેવાઓ પરનું ખર્ચ, એ બંને અહીંયા બહુ જ અગત્યનો સંબંધ ધરાવે છે. તો કે કેવી રીતે?
तो કે એવી રીતે કે જ્યારે ખાનગી મૂડીરોકાણ બચતથી ઓછું હોય અને મંદીનો ભય હોય ત્યારે સરકારની ચોખ્ખી કર ઉપજ કરતાં સરકારનું કુલ ખર્ચ વધુ હોવું જોઈએ. એટલે કે સરકારે એ વખતે કર આવક એની ઘટાડવી જોઈએ, કરવેરા ઘટાડવા જોઈએ અને સરકારે લોકો માટે જાહેર ખર્ચ વધારવું જોઈએ. સેમ એ જ રીતે જો એનાથી વિરુદ્ધ ખાનગી મૂડીરોકાણ બચતથી વધુ હોય અને તેજી કે ફુગાવાનો ભય હોય ત્યારે સરકારની જે ચોખ્ખી કર ઉપજ છે એના કરતાં એનું કુલ ખર્ચ ઓછું હોવું જોઈએ. એટલે સરકારે પોતાના જે જાહેર ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ અને કરવેરાની આવકો વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવક માપવાની જે આ ત્રણ પદ્ધતિઓની વાત કરીએ એ સાથે આપણે જ્યારે માપવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે. કારણ કે રાષ્ટ્રીય આવક માપવાનું કાર્ય જેટલું દેખાય છે એટલું સહેલું નથી. રાષ્ટ્રીય આવક માપતી વખતે સૈદ્ધાંતિક મુશ્કેલીઓ અને વ્યવહારુ મુશ્કેલીઓ બંને પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આપણે જોઈએ કે આ સૈદ્ધાંતિક મુશ્કેલીઓ કેવી છે અને વ્યવહારુ મુશ્કેલીઓ કેવી છે. સૈદ્ધાંતિક મુશ્કેલીની વાત કરીએ તો જેમ હમણાં કહ્યું હતું એમ સ્વ વપરાશ માટે સર્જાતી વસ્તુઓના મૂલ્ય અંગે ચોક્કસ માહિતી મળતી નથી. ખેડૂતે પોતે પોતાના વપરાશ માટે સ્વ વપરાશ માટે અનાજનું ઉત્પાદન કરે છે, ગૃહિણીઓ ઘરકામ કરે છે, શિક્ષકો ડૉક્ટરો ઘણીવાર વિના મૂલ્યે સેવા આપે છે, તો કેટલાક પોતાની માલિકીના મકાનમાં વસવાટ કરતા હોય છે પણ ભાડું ચૂકવતા નથી. તો ઘણી વખત એવું બને કે ઉત્પાદકો પોતે પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં પોતાની જ માલિકીના સાધનો વાપરતા હોય કે ઉપયોગ કરતા હોય તો એને કોઈ ચૂકવણી કરવી પડતી નથી. તો કે આ બધી બાબતોનું મૂલ્ય ચોક્કસપણે માપી શકાતું નથી અને એટલે જ રાષ્ટ્રીય આવકનો અંદાજ અહીંયા સાચી આવકથી ઓછો હોય છે. બીજું છે કે જુદા જુદા દેશો રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ અપનાવતા હોય છે, એમાં જુદી જુદી ટેકનિક અપનાવતા હોય છે. જેમ કે ઔદ્યોગિક દેશો છે એ સ્વ વપરાશ માટે ઉત્પન્ન કરવામાં આવતા અનાજ ફળ શાકભાજી વગેરેનો સમાવેશ નથી કરતા, જ્યારે ખેતી પ્રધાન દેશો એનો સમાવેશ કરે છે. સામ્યવાદી દેશો ફક્ત ભૌતિક સેવાઓનું જ મૂલ્ય ગણે છે, સેવાઓનું મૂલ્ય ગણતા નથી, જ્યારે અન્ય દેશો ગણે છે. એટલે અહીંયા ક્યાંક સૈદ્ધાંતિક મુશ્કેલીઓ એમાં ઉપલબ્ધ થાય છે. ત્રીજું છે બેવડી ગણતરી મુશ્કેલી ટાળવા માટે. બેવડી ગણતરીની જે મુશ્કેલી છે એને દૂર કરવા માટે આપણે માત્ર તૈયાર વસ્તુઓના મૂલ્યને ધ્યાનમાં લેવા પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા વસ્તુનો પ્રોબ્લેમ એ છે કે અહીંયા તૈયાર વસ્તુ અને અર્ધ તૈયાર વસ્તુનું ક્લેરિફિકેશન કરવું અઘરું છે. જેમ હમણાં આપણે કહ્યું કે ધારો કે ખાંડ આપણે ઘરના વપરાશ માટે લાવીએ તો એ સીધું જ અહીંયા જે કહેવાય કે તૈયાર વસ્તુ થઈ ગઈ, કારણ કે ડાયરેક્ટ આપણે વપરાશ માટે લાયા, ઘર વપરાશ માટે. પણ જો એ ખાંડ સ્વીટ માર્ટમાં જશે, મીઠાઈની દુકાને, તો એ વપરાશી વસ્તુના બદલે ઉત્પાદક વસ્તુ બની જશે, એટલે કે અર્ધ તૈયાર માલ થઈ જશે, કાચો માલ થઈ જશે. એટલે કે અહીંયા જે ક્લેરિફિકેશન છે કાચો માલ અને અર્ધ તૈયાર વસ્તુઓનું એ વર્ગીકરણ સ્પષ્ટ અને ચોક્કસ નથી. અન્ય છે કે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ ત્યારે ઉત્પાદનના સામાજિક ખર્ચ અને ખર્ચ કે ગેરલાભની અહીંયા આપણે ગણતરીમાં નોંધ લેતા નથી. કારણ તો કે ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર થાય છે એની ક્યાંય નોંધ અહીંયા કરવામાં આવતી નથી. કારણ કે ઉત્પાદનનો સામાજિક ખર્ચ છે અને એની ઉપેક્ષા કરવામાં અહીંયા આવે છે. અને જે દાણચોરી જેવી પ્રવૃત્તિઓને લીધે મૂલ્યનું સર્જન થાય છે પણ આ પ્રવૃત્તિઓને કાયદેસર છે માટે એની અહીંયા નોંધ લેવામાં આવતી નથી. બીજી છે વ્યવહારુ મુશ્કેલીઓ. તો કે વ્યવહારુ મુશ્કેલીઓ કેવી, તો કે ઇંગ્લેન્ડ અમેરિકા જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારત કેવો, તો કે વિકાસશીલ દેશ છે. તો આપણા વિકાસશીલ દેશમાં રાષ્ટ્રીય કામ જે કહેવાય આવકની ગણતરીનું કામ જે છે એ વધારે કઠિન છે. તો કે કેમ, તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો દેશ છે અને હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં સાટા પદ્ધતિ પ્રવર્તે છે, એટલે કે નાણાંની મદદ વિના વસ્તુઓ અને સેવાઓની સીધો વિનિમય થાય છે. અને એમાંય તમને ખ્યાલ હોય તો મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો અનાજનો ઉત્પાદનનો મોટો ભાગ પોતાના સ્વ વપરાશ માટે પોતાની પાસે રાખે છે, એનું વેચાણ નથી કરતા. આ કારણોસર ઉત્પાદનના આ હિસ્સાનું રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ચોકસાઈપૂર્વક મૂલ્યાંકન થઈ શકતું નથી.
અને એના ઘણી વખતે કેવું થાય કે ઉત્પાદનનો હિસ્સો ધ્યાનમાં લેવામાં ન આવે તો રાષ્ટ્રીય આવકનું અલ્પ મૂલ્યાંકન થઈ જાય છે અને ક્યારેક અડસટ્ટે અંદાજ નીકાળીને ગણી લેવામાં આવે છે, જેના કારણે આધારભૂત ગણતરી થઈ શકતી નથી, આંકડા મળવા ના હોવાથી. બીજું છે, મોટાભાગના નાના ખેડૂતો, કારીગરો, નાના વેપારીઓ વગેરે અશિક્ષિત છે. તેઓ રોજબરોજની હિસાબી પ્રથાથી અજાણ છે. આવક જાવકના વ્યવસ્થિત હિસાબો રાખવા ટેવાયેલા નથી, તેથી તેઓ વાર્ષિક આવકનો પોતાનો ચોખ્ખો હિસાબ ચોક્કસ આપી શકતા નથી. સાથે સાથે ઘણા લોકો ગુજરાન ચલાવવા માટે ભારતમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ચોમાસા દરમિયાન ખેતીમાં જોડાઈ ઉનાળા કે બાકીના ઓફ સિઝનમાં બીજી મજૂરી કામ કરતા હોય, એટલે ખેતી, ઉદ્યોગ, વાણિજ્ય, વેપાર જેવા જુદા જુદા ક્ષેત્રોમાં શ્રમિકો કેટલા પ્રમાણમાં રોકાયેલા છે, દરેક ક્ષેત્રની આવકો કેટલી છે એ જાણવું થોડું મુશ્કેલ છે. અને છે કે અર્થતંત્રના સંગઠિત વિસ્તારોમાં ઔદ્યોગિક અને વેપારી એકમોમાં આવક જાવકનો ચોખ્ખો હિસાબ વ્યવસ્થિત રીતે રાખેલો હોય છે, પણ આવકવેરાની જવાબદારી ઘટાડવા કે આવક ચોરી, જે કહેવાય કે વેરા ચોરી કરવા માટે કે કરચોરી કરવા માટે, બીજા શબ્દોમાં કહીએ તો એમાંથી જે છટકી જવા માટે મોટાભાગના એકમો સાચી આવક બતાવતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે કહેવાય કે રાષ્ટ્રીય આવક માપવાની જે કહેવાય કે આ સૈદ્ધાંતિક અને વ્યવહારુ મુશ્કેલીઓના કારણે જે કહેવાય કે રાષ્ટ્રીય આવક માપવી થોડી મુશ્કેલ થઈ પડતી હોય છે. હવે આપણે જોઈએ ભારતમાં ધીમી આવકવૃદ્ધિના કારણો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ધીમી આવક રાષ્ટ્રીય આવક વૃદ્ધિ માટે ધંધાકીય પર્યાવરણ જવાબદાર છે. કારણ કે પર્યાવરણ અને આવક વચ્ચે પરસ્પરાવલંબન એટલું જટિલ છે કે આવકના વલણો માટે જવાબદાર ઘટકોની ચોક્કસ યાદી આપી શકાતી નથી. છતાં આપણે કેટલાક અહીંયા ઘટકો લીધા છે. પહેલું છે અપૂરતું મૂડીરોકાણ. તમને ખ્યાલ હોય તો આવક વૃદ્ધિના દરનો આધાર મુખ્યત્વે રોકાણ દર પર હોય છે, પણ ભારત ની આમ જનતા જે છે એ ગરીબી અને નીચી માથાડી આવકને લીધે જે કહેવાય કે ભારતની અંદર બચત દર ઓછો જોવા મળે છે. કારણ કે ભારતમાં ગરીબી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને જેના કારણે બચતો ઓછી જોવા મળે છે અને એના કારણે રોકાણ દર પણ નીચો રહે છે. રોકાણ દરની વૃદ્ધિ એટલી ધીમી છે કે 1950-51માં 8.7% જ રોકાણ દર હતો, જે 50 વર્ષોના લાંબા ગાળાને અંતે જે કહેવાય કે 2003-04માં 26.3% જેટલો અંદાજવામાં આવ્યો હતો. તમને ખ્યાલ હોય તો ભારતની પોતાની જરૂરિયાતની સરખામણીમાં તેમજ બધા જ વિકસિત તેમજ કેટલાક વિકાસશીલ દેશોની સરખામણીમાં આ રોકાણ દર બહુ જ ઓછો છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રના અપૂરતા મૂડીરોકાણની સરખામણીમાં, એટલે કહેવાય ને કે ખાનગી ક્ષેત્રમાં ખેતી, ઉદ્યોગો, વેપાર વગેરે ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર થઈ છે અને જાહેર રોકાણ અપૂરતું છે. તેથી સ્થિર મૂડીરોકાણો અથવા તો મૂડી સાધનો તેમજ પાયાની સગવડોની ગંભીર અછત પ્રવર્તે છે. બીજું છે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, આયોજન કાળ દરમિયાન મૂડીરોકાણ જેટલી ઝડપથી વધ્યું છે તેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધી નથી. એ ક્લિયરલી બતાવે છે કે ભારતમાં મૂડીની સીમાંત ઉત્પાદકતા ઓછી છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂડી ઉત્પાદન ગુણોત્તર ઊંચો છે. તમને ખ્યાલ હોય તો પ્રથમ યોજનામાં, પંચવર્ષીય યોજનામાં ગુણોત્તર 3:1 હતો, ચોથીમાં 6:1 થયો હતો, વર્તમાનમાં આ 4:1 છે. એટલે કે એનો મિનિંગ શું કે અહીંયા મૂડીનું ઉત્પાદનનું એક એકમ મેળવવા માટે 4 એકમ મૂડી અને 1 એકમ શ્રમ જોઈએ છે. બીજી વસ્તુ જે અહીંયા કહેવાય કે ઉત્પાદનનો આધાર માત્ર મૂડીની ઉત્પાદકતા પર હોતો નથી. ભારતમાં રાષ્ટ્રીય આવકના સર્જનમાં ખેતી ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર છે અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનનો આધાર મહદઅંશે ચોમાસા ઉપર હોય છે. જો ચોમાસું સારું જાય તો ઉત્પાદન વધારે મળે, ખરાબ હોય તો ના મળે. છતાં ઊંચા મૂડી ઉત્પાદન ગુણોત્તર માટે ઉદ્યોગોમાં ઉત્પાદન શક્તિનો અપૂર્ણ ઉપયોગ, બિનકાર્યક્ષમ સંચાલન અને પ્રોજેક્ટો પૂરો કરવામાં થતા વિલંબો વગેરે પણ જવાબદાર હોય છે. અને જે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગોનો ધીમો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની અભિવૃદ્ધિનો આધાર ખેત ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન પર હોય છે. ભારતમાં ખેત ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન બંનેની જે વૃદ્ધિ છે એ ધીમી છે.
आयोजन काल दरमियान खेती विकासनो सरेराश दर 2.7% हतो अने एमां पण वरसादनी अनिश्चितताने लीधे खेत उत्पादन अस्थिर हतो। औद्योगिक विकासनो दर जे कहेवाय के 6% हतो, केटलाक वर्षोमां आ दर 6%થી પણ ઘટી ગયો હતો। તમને ખ્યાલ હોય તો ભારતની અંદર રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્ર સૌથી ઓછો ફાળો આપે છે, જે આ કારણ દેખી શકીએ છીએ આપણે। અને જે ઝડપી વસ્તી વૃદ્ધિને લીધે રાષ્ટ્રીય આવકમાં સીધો જ ઘટાડો થયો, જે કહેવાય કે વધારો જે થયો હોય એ સીધો જ વધારો ગાયબ થઈ જાય છે। કારણ તો કે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકને કુલ જનતા એટલે કે કુલ વસ્તી વડે ભાગીએ તો આપણને માથાદીઠ આવક મળે છે, અને આ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરથી હંમેશા નીચો જ રહે છે। અને નીચી માથાદીઠ આવકને લીધે બચત તથા મૂડીરોકાણના દરો પણ નીચા રહે છે। વધારાની વસ્તીને સામાજિક તેમજ આર્થિક સેવાઓ પૂરી પાડવા માટે સરકારને વધુ ને વધુ નાણાં ફાળવવા પડે છે। વિદ્યાર્થી મિત્રો, સરકાર પાસે મૂડીસર્જન માટે ઉપલબ્ધ નાણાંનો પુરવઠો ઘટી જાય છે એના કારણે, અને જાહેર રોકાણો પણ વધારી શકાતું નથી। અને જે આર્થિક સુધારાની અસર, તો કે 1991થી આરંભાયેલા આર્થિક સુધારાની અસર પ્રતિકૂળ સાબિત થઈ છે। જોકે આ પ્રતિકૂળતા ટૂંકા ગાળાની છે, લાંબા ગાળે એનો ફાયદો થવાનો જ છે, પણ આર્થિક સુધારાનો ઉદ્દેશ સમગ્રલક્ષી સમતુલા સિદ્ધ કરવાનો છે। માટે સરકાર પોતાના ખર્ચા ઘટાડીને ભાવ વૃદ્ધિ રોકવા અને એમાંય રાજકોષીય ખાદ રોગ ઘટાડવાનો પ્રયાસ કરે છે। પરંતુ સરકારના ખર્ચામાં ઘટાડો થતાં વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટે છે, પરિણામે આવક વૃદ્ધિ અવરોધાય છે ત્યાં। અને તમને ખ્યાલ હોય તો આર્થિક સુધારાનો અન્ય એક હેતુ છે માળખાકીય સમાયોજન, અને આ માટે સરકાર ખોટ કરતા જાહેર સાહસોનું વિસર્જન કરે છે, અથવા તો જેને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, ખાનગીકરણ કરે છે, જેના લીધે પણ માંગ ઘટે છે, બેરોજગારી વધે છે અને આવક વૃદ્ધિ ધીમી પડે છે। હવે આપણે જોઈએ આવક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારવાના કેટલાક સૂચનો। વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનનું માળખું આપણને ઉપલબ્ધ સાધનોને વર્તમાન ટેકનોલોજીને અનુરૂપ બનાવવું જોઈએ। જો ઉત્પાદનનું માળખું સાધન સંયોજન અને ટેકનોલોજીની પરિસ્થિતિને અનુરૂપ હોય તો મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે, અને આંતરિક માંગ તેમજ વિદેશી માંગ વધુ સારી રીતે સંતોષી શકાય છે। તો કે આ માટે આપણે વિદેશ વેપારને એક માધ્યમ તરીકે અપનાવવું જોઈએ, અને આપણે એવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી આપણને જેમાં તુલનાત્મક ખર્ચ લાભ ઉપલબ્ધ છે, અને આવી વસ્તુઓનું નિકાસ દ્વારા આપણે વિદેશમાંથી એવી વસ્તુઓની આયાત કરવી જોઈએ જેમાં આપણને તુલનાત્મક ખર્ચ લાભ ઉપલબ્ધ નથી। કારણ કે કેવી રીતે, તો કે ભારતમાં શ્રમ વિપુલ પ્રમાણમાં છે, જેથી શ્રમ પ્રચુર વસ્તુઓનું ઉત્પાદન આપણે ઓછા ખર્ચે કરવું જોઈએ, અને એની નિકાસ કરીને મૂડી પ્રચુર વસ્તુઓની આપણે આયાત કરવી જોઈએ। અને જે રોકાણ વધારવાની નીતિ ચાલુ રાખવી જોઈએ, પણ અહીં એમાંય કેવું, તો કે અહીંયા રોકાણ વધુ રોકાણ સ્થિર મૂડી સાધનોમાં થવું જોઈએ, સંગ્રહમાં નહીં। કારણ કે અત્યારના મોટા લોકો શું કરે છે, મોટાભાગના લોકો સંગ્રહમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે, અને રોકાણ જ્યાં થવું જોઈએ ત્યાં થતું નથી। તો કે ઉત્પાદન પ્રક્રિયા રોકાઈ ના જાય માટે થોડું જરૂરિયાત પૂરતું જ રોકાણમાં આપણે જે કહેવાય સંગ્રહમાં રોકાણ કરવું જોઈએ। ભારતમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રમાં સ્થિર મૂડીરોકાણ ઘણા સમયથી ઓછું રહ્યું છે। યંત્રો, કારખાના, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી અને પાણી વગેરે જેવા સ્થિર મૂડીરોકાણ જો વધારવામાં આવે તો શ્રમની ઉત્પાદકતા વધશે અને ઉદ્યોગોમાં પણ ઉત્પાદન ખર્ચ ઘટશે। વિદ્યાર્થી મિત્રો, અન્ય છે કે અર્થતંત્રમાં અનેક ક્ષેત્રોમાં ઉત્પાદકતા વૃદ્ધિનો ઘણો અવકાશ છે, એટલે કે ઉત્પાદકતા વધી શકે એવી છે। ઉપલબ્ધ સાધનોની મદદથી ખેતી ક્ષેત્રમાં જેટલું ઉત્પાદન મેળવી શકાય છે એનાથી ઓછું ઉત્પાદન મળી રહ્યું છે। તો અહીંયા કયા કારણોસર ઉત્પાદન જે મળવાની શક્યતા છે એનાથી ઓછું મળે છે એ શોધવું જોઈએ, અને એના માટેના ઉપાયો કરવા જોઈએ। હકીકતમાં કેટલાક એકમો સંચાલન કાર્યક્ષમ ન હોવાને લીધે મહત્તમ ઉત્પાદન મળતું નથી, તો એની માટે નીચી કાર્યક્ષમતા પણ એમાં જવાબદાર હોય છે। અહીંયા જે કહેવાય કે સરકારે શક્ય એટલું આ પ્લાન્ટના સંદર્ભમાં કે પછી જે પણ ખૂટતું કરતું હોય એ અહીંયા પૂરું કરવું જોઈએ।
औद्योगिक એકમની કાર્યક્ષમતાનો જે આધાર છે ને એ સંચાલકો જેને કહેવાય કે એની કાબેલિયત પર હોય છે. તમને ખ્યાલ હોય તો જાહેર ક્ષેત્રના ઘણા એકમોમાં વહીવટી તંત્રમાં સંચાલકોની ભરતી કરવામાં આવી છે જે સંચાલન કાર્યના નિષ્ણાંત કે તાલીમબદ્ધ હોતા નથી. આ એકમોમાં સંચાલકોને નિર્ણય લેવાની પૂરતી સ્વતંત્રતા પણ હોતી નથી. રાજકીય દબાણો હેઠળ તેમને નિર્ણય લેવા પડે છે, જેના કારણે અહીંયા જે આપણે લક્ષ્યાંકો સિદ્ધ કરવા છે એ આપણે કરી શકતા નથી. અને છે કે મહત્તમ ઉત્પાદન મેળવવા માટે શ્રમિકો અને કર્મચારીઓના સહકાર જરૂરી છે. ઉત્પાદનના એકમોની સફળતા નિષ્ફળતામાં કામદારોના હિતોનો જે સમાવેશ કરવામાં આવે તો તેઓ દિલથી જવાબદારીપૂર્વક કામ કરશે. અને સંચાલનમાં જો એમની ભાગીદારી આપવામાં આવે તો ઔદ્યોગિક સંબંધો પણ એમના સુધરશે. તમને ખ્યાલ હોય તો અહીંયા જે કહેવાય કે વાસ્તવિક વેતનોનું જો રક્ષણ કરવામાં આવે અને આવક નીતિ એવી અમલમાં મૂકવામાં આવે અને વેતન તફાવતો એવા રાખવામાં આવે કે જેના કારણે કામદારોને કાર્યક્ષમતા સુધારવાનું પ્રોત્સાહન મળે તો ઉત્પાદન વધી શકે એવી ઘણી શક્યતાઓ રહેલી છે. અને જે નવી આર્થિક નીતિ હેઠળ બજારોમાં હરીફાઈને ઉત્તેજન આપે એવા પગલાં લેવા જોઈએ. તો કે હરીફાઈના પરિબળો કેવા હોય છે કે જેના કારણે ઔદ્યોગિક એકમોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાની ફરજ પડતી હોય છે. અને આના સંદર્ભે આર્થિક ઉદારીકરણના અમલ સાથે અંકુશો અને નિયંત્રણ આપણે ઘટાડ્યા છે. અને જે વસ્તી નિયંત્રણના પગલાં હજી લેવા જરૂરી છે, આપણે લીધા છે પણ હજી શક્ય એટલી વસ્તી હજી આપણે નિયંત્રણમાં લાવી શક્યા નથી. જો વસ્તી વૃદ્ધિનો દર ઘટે તો મૂડીરોકાણ માટે વધુ સાધનો ઉપલબ્ધ બનશે અને વસ્તી વૃદ્ધિનો દર ઘટતા માથાદીઠ આવક વધુ ઝડપથી વધશે અને લોકો તરફથી વધુ બચતો પ્રાપ્ત થશે અને દેશમાં મૂડીરોકાણ પણ વધશે અને એના કારણે ઉત્પાદન આવક રોજગારી વધવાના કારણે રાષ્ટ્રીય આવક વધશે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મેં રાષ્ટ્રીય આવક માપવાની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપી અને એને ગણતરી કરતી વખતે જે સમસ્યાઓ સર્જાય છે, મુશ્કેલીઓ સર્જાય છે એની પણ સમજૂતી આપી. એના માટેના કેટલાક ઉપાયો પણ આપણે અહીંયા સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આજનું આ વિડીયો લેક્ચર જો આપને પસંદ આવે તો એને લાઇક કરીને અન્ય વિદ્યાર્થી અને મિત્રોને શેર કરજો. તમે મને સાંભળી તે બદલ થેન્ક યુ.